મિત્રો અને પ્રિય સ્વજન સ્વજનો સુરત સુરતથી હું ડોક્ટર દક્ષેશ ઠાકર ખબર છે ડોટ કોમ પર આપ સૌ નિયમિત રીતે પ્રત્યેક શુક્રવારે મને સાંભળતા આવ્યા છું આભાર પણ આજે રસમ તોડી છે આજે હું આપને કોઈ સુફિયાણી સલાહ આપવા માટે કે માર્ગદર્શનના માદળિયા પહેરાવવા માટે નથી આવ્યો આવ્યો છું કેવળ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવા માટે સાંપ્રત સમયમાં આપણે સૌ આપણી સાધારણ દુનિયાથી જુદા પડી ગયા છીએ વાર્તામાં આવતા રાક્ષસની જેમ કોરોનાની જીભ લપકારા મારી રહી છે બીજા તબક્કામાં કોરોના આક્રમક બન્યો છે ગભરાટે આપણને ઘેરો ગાલ્યો છે આપણી આસપાસ બેહાલીનું અકળામણનું એક પ્રકારના અજંપાનું વાતાવરણ ઊભું થયું છે સામાન્ય જનજીવન ડોહળાઈ ગયું છે આવા સમયે મારી આપ સૌને નમ્ર અરજ છે કે હતાશા પીડા કે નકારાત્મકતા જન્માવે એવા સમાચારો એવા વિડીયો એવી વિગતો વોટ્સએપના માધ્યમથી કે સંદેશા રૂપે ન જ કોઈને મોકલીએ હોસ્પિટલમાં તરફડતા લોકો સ્મશાનમાં લાશોના ઢગલા એકસો આઠની ની કાન ફાડી નાખે તેવી ચિચિયારીઓ આ અને આવું બધું આપણા વોટ્સએપની વોલ ઉપર આવ્યું તેવું ફોરવર્ડ કરવાનું આપણે બંધ કરી દઈએ વાસ્તવિક સ્થિતિ હવે સૌને સમજાઈ ગઈ છે કાલ્પનિક કે અતિશયોગથી ભર્યા વિચારો કે વિગતો કે ઘટનાઓ માણસમાં ભય ઊભો કરીને એની વિચાર શક્તિને ધૂંધળી બનાવી દે છે આ આખું યુગ જાણે ફોરવર્ડિયો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે કોરોનાથી બચવાના ઉપાયો પ્રયોગો દવાઓ ઘરગથ્થુ ઉપચારો આ બધું ખોખો કે સંગીત ખુરશીની રમતની જેમ ટાઈમ પાસ કરવા માટે એકબીજાને આપણે મોબાઈલમાં પાસ ન કરીએ આ પ્રકારની રમત અરાજકતા ડર મુસીબતો અને ક્યારેક તો ગંભીર પરિણામો જન્માવે છે તમને જે મેસેજ મળ્યા હોય તેની અધિકૃતતાની તપાસ કરો બધી દવાઓ બધા પ્રયોગો બધા માટે ફાયદાકારક નથી હોતા આટલું સમજો ઈરાદો નેક હોય બીજા માટે નરી નકરી લાગણી જ હોય તો પણ થોભો વિચારો ઉતાવળ ન કરો જાતે ડોક્ટર કે જાતે સરકાર ન થઈ જાઓ જો તમે બીજાને ખરેખર ચાહો છો તો સકારાત્મક વિચારો લાગણીઓ ઘટનાઓને જ બીજા સુધી પહોંચાડો મહાન માનસશાસ્ત્રી કેવિન પોલ્ક કહે છે કે સકારાત્મક વિચારો નવા દરવાજા ખોલી આપે છે જો તમે સ્વસ્થ ચિત્તે વિચાર કરી શકો તો ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો થઈ શકે છે પરમાત્માએ એવી એક પણ રાત નથી આપી કે જેના પછી સવાર ન હોય એટલું યાદ રાખજો કે નકારાત્મક વિચારો કે ડર કોરોના જેટલા જ કદાચ એનાથી પણ વધારે ખતરનાક વાયરસ છે અત્યારે જરૂર છે સેવાની અત્યારે જરૂર છે સાંત્વનાની અત્યારે જરૂર છે સંવેદનાની અત્યારે જરૂર છે આર્થિક મદદની આ જો થઈ શકતું હોય તો એ જરૂર કરજો આ મારી માગણી નથી અમારી લાગણી છે એને સમજજો સમજવાનો પ્રયત્ન કરશો તો હું ખૂબ રાજી થઈશ અને આપનો આભારી થઈશ હાથ બાંધે ક્યો ખડે હો હાદ સો કે સામને કે હાથ બાંધે ક્યો ખડે હો હાથ સો કે સામને હાથ સે ભી કુછ નહીં હૈસ લો કે સામને